દીવના ઘોઘલા ખાતે રાત્રિ ચોપાલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્વચ્છતા વિશે કરવામાં આવી ચર્ચા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે રાત્રિ ચોપાલનું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું, જેમાં દીવ કલેક્ટર ફરમાન બ્રહ્મા, ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, ઉપપ્રમુખ હર્ષ પાચા, કાઉન્સિલર હિના રતિલાલ, વનેશ્રીબેન, તરુણાબેન, ચીફ ઓફિસર વિવેકકુમાર હોફિસરગણ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનોને સ્વચ્છતા વિશે માહિતી આપી હતી. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દીવમાં દરેક નગરજનોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવામાં આવ્યા. દીવ કલેક્ટર ફરમાન બ્રહ્માએ લોકોને આપણા ગામને, ઘરને, આંગણને સ્વચ્છ રાખવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કચરો કચરા ગાડીમાં જ નાખવો. ત્યારબાદ તેઓએ લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને તેના નિવારણ માટે બાંહેધરી આપી હતી. આજ અમને રાત્રે ચોપાલ રખા હતા, રાત્રે ચોપાલ કા આયોજન રખા હતા, જીતને અમારે કલેક્ટર સર, અમારે અધિકારી સર સમજે, ઓર હમને ઇસ મુદ્દે પે કાફી સારે મુદ્દો પે બાત કી, જીસમે જે હમને સફાઈ કા ભી મુદ્દા લિયા થા, કે હમને હરેક કો વિનંતી કી હે હમારે કલેક્ટર સર ને, કે અપના ઘર ઓર અપના આંગન ઓર અપના દેશ સ્વસ્થ રખે, ઓર લોકો કો સ્વસ્થ રખેંગે તાકી હમારે બચ્ચે ભી સ્વસ્થ રહે, હમે બીમારી ના હો, કઈ સારે એસે મુદ્દો પે હમને બાત કી. પણ શ્રીમાન કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને સરપંચના હોદ્દેદારો આવેલા અને તેઓ સ્વચ્છ અભિયાનની માહિતી આપી. લોકોએ ઘરનો કચરો ઘરમાં જ રાખવાનો, ગાડી આવે ત્યારે ગાડીમાં આપી દેવાનું, બહાર ફેંકવાનું નહીં, એવી સારી એવી માહિતી આપી. લોકોએ કચરો લેવા આવનારની સંખ્યા ઓછી છે એની જાણકારી આપી અને કલેક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે વધારે માણસો કચરો લેવા નીકળે બધાએ, અને ટાઈમ યોગ્ય નથી. એ લોકો આવે ત્યારે જમવાનું થયું હોય ને એ સમય આવે, તો એ સમયમાં થોડો ફેરફાર કરી અને ગાડીવાળા કે કચરા લેવાવાળાને થોડોક સમય ફેરફાર કરીને મોકલાવે તો સફાઈ અભિયાનમાં ચોક્કસ સુધારો આવશે.